બીજું છે બનારસ ક્યાં યુપીમાં અલ્હાબાદ ની બાજુમાં બનારસ માં કોણ આવ્યું કાશી કાશીમાં બનારસ વારાણસ તો કાશ્મીર પછી બીજું છે કાશી કાશીમાં કઈ નદી વહે છે ગંગા ઉપાધ્યાય યશો વિજય મહારાજ 350 વર્ષ પહેલા કાશીના પંડિતો પાસે જયારે ભણવા ગયા અને ગંગાના કિનારે એમણે માં સરસ્વતીને યાદ કરી તમે નહીં માનો માં સરસ્વતી એમને ત્યાં પ્રસન્ન થયા આ વાત એમણે જંબુ સ્વામીને રાસમાં લખી જાય તું તૂઠી મુજે ઉપરે જાપ કરત ઉપગંગ ગંગાના કિનારે મેં તારો જાપ કર્યો તું મારા પર પ્રસન્ન થયો આપ કાશ્મીર ભી નહીં ગયે કાશી ભી જાને વાલે મોદી બુલાયેગા તો જાય કાશી ભી દેશ એક ત્રીજું સ્થળ છે જેનું નામ રાજસ્થાનમાં છે આપ મારવાડ રહો તો એક વેરે તો ગિયડો હતો હજારી કોણ કોણ ગયું હોય હજારી મેં કોણ કોણ ગયું સરસ હજારી ની અંદર આજથી 2000 વર્ષ પહેલાની પ્રાચીન માં સરસ્વતી આ એ સરસ્વતી છે કે જેની આરાધના કનિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કરી છે અને એની આરાધનાના પ્રભાવે આ મહાપુરુષ એક મિનિટની અંદર 6 શ્લોકની રચના કરી શકતા હતા લાઈફમાં 3.5 કરોડ શ્લોકની રચના આ સરસ્વતીના પ્રભાવે કરી આવા સાધકો થઈ ગયા છે એ મહાપુરુષ હજારીમાં કર્યું પણ છેલ્લા વર્ષોથી હજારીના સરસ્વતી માતા આપણા અંડરમાં નથી હિન્દુઓના અંડરમાં ચાલ્યા ગયા માટે ભગવાન મહાવીરના બાવન જિનાલયમાં આચાર્ય વર્ધમાન સુરીજીએ એક નવી શ્યામવર્ણી સરસ્વતીની પ્રતિમા પધરાવી છે એ 700 વર્ષ જૂની છે આજે ત્યાં આપણે આરાધના કરીએ છીએ રાજસ્થાનીઓ પોતાના દીકરાને ત્યાં લઈ જાય છે અને ત્યાં શું ચડાવે છે ચાંદીની કહે છે ચાંદીની જીભ ચડાવે પછી તમારા દીકરાની જીભ જો તોતડાતી હોય બોબડાતી હોય લથડાતી હોય એ સુધરી જાય છે આજથી 21 વર્ષ પહેલા પિંડવાડાથી છરી પડદો સંઘ લઈને શંખેશ્વર ગયા પછી હવે 21 વર્ષે જઈએ આ એક યોગાનુયોગ છે ત્યારે પણ સંઘ લઈને ગયા આ વખતે પણ સંઘ લઈને ગયા ત્યારે પહોંચ્યા પછી પોસ્ટ 10મી ને 8 આવ્યા આ વખતે પણ પહોંચ્યા પછી અઠવાડિયામાં પોસ્ટ 10મી ને 8 આવ્યા એ ચોમાસામાં અમે હજારી ગયા હતા હજારીમાં અમે 3 દિવસની આરાધના કરી એમ કહે છે કે આસો સુદ પાંચમના મૂળ નક્ષત્ર હોય ત્યારે માં સરસ્વતીની આરાધના કરવાની અઠમ 3 આંબેલ કરો અને જો માં સરસ્વતીનો 1.25 લાખનો તમે જાપ કરો તમારા કર્મના ક્ષયોપશમ થયા વગર ના રહે જેમ હજારી છે એમ ચોથું ભરૂચમાં ભગવાન મુનિ સુરતના દેરાસરમાં પણ તમે જો જાપ કરો માં સરસ્વતી તમને સિદ્ધ થાય અને 5મું એક સ્થાન છે અમારા ગુજરાતમાં ક્યાં રાતે છઠ્ઠું પાટણ બોલો પાલીતાણા વેરી ગુડ પાલીતાણામાં જ્યારે તમે ઉપર ચડો છો ને આ બાજુ બાબુનું મંદિર છે બિલકુલ એની સામે એક નાની પગવાટ છે એના ઉપરથી અંદર જાઓ એટલે નાનકડી એક દેરી આવે આગળ બાવાજીનું મંદિર છે એની પાછળ એક નાની દેરી છે અને દેરીમાં માં સરસ્વતીની 2000 વર્ષ પુરાણી પ્રતિમા છે આચાર્ય પાદલિપ્ત સુરીશ્વરજીએ પ્રતિષ્ઠિત કરેલી છે આની સામે બુદ્ધિસાગર સુરી મહારાજે પણ 8મ કર્યો હતો સિદ્ધ સારસ્વત છે અહીં બેસીને જો 8મ કરીને માં સરસ્વતીનો જાપ કરવામાં આવે તોય માં સરસ્વતી તમારા પર પ્રસન્ન થાય આવી સાધના છે આવા સાધકો છે આવા સાધનાના સ્થળો સાધુ ભગવંતો પણ નિત્ય સરસ્વતીની આરાધના કરે જ્ઞાન એટલે સરસ્વતી ગોરો કાગળ એટલે માં સરસ્વતીને બેસવાનું આસન સમજાય ગોરો કાગળ એટલે માં સરસ્વતીને બેસવાનું આસન સાધુ ક્યારેય કોરા કાગળને પગ નહીં લગાડે કારણ કે એને મન કોરો કાગળ પણ વંદનીય છે